તો વડોદરામાં લજવાઈ છે સંસ્કારીતા અને સંસ્કારી નગરીને લજવતો એક વિડીયો સામે આવ્યો છે અને આ વિડીયો ઉતારનાર વ્યક્તિની પોલીસે અટકાયત કરી છે. નામ છે તેનું આકાશ પટેલ, કે જે ગોત્રીના સેવાસી રોડથી વિલાના ક્લબ હાઉસ સ્થિત સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ કરતી આઠ મહિલાઓનો બાજુના બંગલાની ગેલેરીમાંથી તેણે વિડીયો ઉતારતો હતો. આકાશ પટેલ નામનો જે વ્યક્તિ જે છે તે કમ્પ્યુટરનો વેપારી છે. તે અર્ધનગ્ન હાલતમાં વિડીયો શૂટિંગ કરતો નજરે પડ્યો. મહિલાઓએ ઠપકો આપ્યો તો આકાશે વિડીયો વાયરલ કરી દીધો. આકાશે વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી અને વિડીયો વાયરલ પણ થયો. મહત્વની બાબત એ છે કે ગોત્રી સેવાસી રોડ પર નામ વિલાના ક્લબ હાઉસમાં આવેલા લેડીઝ જેન્ટ્સ સ્વિમિંગ પુલમાં આખર કઈ રીતે આ વ્યક્તિએ વિડીયો ઉતાર્યો, જે કેમેરામાં કેદ થયો છે. વિલામાં રહેતી મહિલાઓ રોજ સાંજે સ્વિમિંગ કરવા માટે જતી હોય છે અને સ્વિમિંગ પુલની પશ્ચિમ દિશાએ અર્થ સોમનાથ સોસાયટી નામ બંગલા નંબર 78 આવેલો છે. તો આઠ જેટલી મહિલાઓ રવિવારે સાંજે સ્વિમિંગ પુલમાં સ્નાન કરી રહી હતી ત્યારે બંગલા નંબર 78માં રહેતો આકાશ પટેલ પહેલા માળની બાલ્કનીમાં શર્ટ કાઢી અર્ધનગ્ન અવસ્થામાં ઊભો રહ્યો. સ્વિમિંગ કોસ્ટ્યુમ પહેરેલી મહિલાઓનું મોબાઈલમાં ફોટો પાડ્યો, વિડીયો શૂટિંગ કર્યું. અશ્લીલ હરકત કરતો નજરે પડ્યો અને ક્લબ મેનેજરે પણ વિડીયો શૂટિંગ કરતા આકાશને ફોટો પાડી લીધો. મહિલાઓએ તેને ફોટા કેમ પાડો છો કહીને ઠપકો આપ્યો. આકાશે મહિલાઓને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી. સ્થાનિકોના જણાવ્યા મુજબ આકાશ પટેલના બંગલા અને વિલાની વચ્ચે 15-20 ઝાડ હતા. ઝાડને કારણે તેને બાજુના વિલામાં આવેલા સ્વિમિંગ પુલમાં નહાતી મહિલાઓ દેખાતી ન હતી, જેના કારણે લાંબા સમયથી આકાશ આ વૃક્ષોને દૂર કરવાની વેતરણમાં હતો. અને ઝાડને કારણે તેના બંગલાના કમ્પાઉન્ડમાં કચરો પડે છે, ગંદકી થાય છે, તેવા બહાના કાઢીને આકાશે આ ઝાડ કપાવી નાખ્યા હતા. તો આ જ મુદ્દે વધુ વાત કરીશું. અમારા સંવાદદાતા વડોદરાથી જોડાયા છે ફરીદ ખાન જોડાયા છે અને અમદાવાદથી જોડાયા છે સંજય ટાંગ જોડાયા છે. ફરીદ, જે વ્યક્તિ આકાશ પટેલ નામનો વ્યક્તિ કે જે વિડીયો ઉતારતો નજરે પડ્યો હતો અને તેણે જે તેની આસપાસ જે ઘર વિલાની આસપાસ જે ઝાડ કપાવવાની પણ જે વેતરણમાં હતો અને આ વિડીયો તેણે ક્યારે ઉતાર્યો હતો અને કોની સૌથી પહેલાં નજર પડી હતી કે આ વ્યક્તિએ વિકૃત જે ઇશારા કરી રહ્યો છે અને તે મહિલાઓના વિડીયો ઉતારી રહ્યો છે? ચોક્કસ સમીર, ઘણી જ એક શરમનાક અને ચોંકાવનારી જેને કહેવાય કે વડોદરાના સંસ્કારી નગરીને લજવતી એક ઘટના જે છે તે સામે આવી છે. અત્યારે સમીર હું બિલકુલ જ્યાં આગળ આ ઘટના ઘટી છે ત્યાં આગળ ઉપસ્થિત છું. જે ક્લબ વિલાનો જે સ્વિમિંગ પુલ છે ત્યાં આગળ જ હું ઉપસ્થિત છું. અહીંયાથી તમને બિલકુલ એક વિસ્તૃત દ્રશ્યો દ્વારા હું સમજાવવાનો પ્રયાસ કરીશ કે આખી ઘટના જે છે એ કઈ રીતે સામે આવી. હું કેમેરામેનને કહીશ કે પહેલાં આપણે અહીંયા સ્વિમિંગ પુલ જે છે એ અત્યારે જે સ્વિમિંગ પુલ જે છે એ પ્રાઇવસી મેન્ટેન કરવા એટલે માટે કે ક્લબ હાઉસનો સ્વિમિંગ પુલ છે. અહીંયા મહિલાઓ જે છે ક્લબની તે અહીંયા આગળ સ્વિમિંગ કરતી હોય છે અને એની સામે જ બિલકુલ બરાબર સ્વિમિંગ પુલની જે ક્લબ હાઉસ છે તેની દિવાલને અડીને જ અર્થ સોમનાથ નામની આ સોસાયટી છે. અને આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો કે અર્થ સોમનાથનો જે 78 નંબરનો આકાશ પટેલનો જે બંગલો જે છે એ બંગલાની લોબીમાંથી ગઈકાલે જ્યારે અહીંયા આગળ ક્લબ હાઉસની મહિલાઓ સ્વિમિંગ કરતી હતી સમીર, ત્યારે તેમને એક શંકાસ્પદ હિલચાલ લોબીમાં નજરે પડી અને તેમને શંકા ગઈ કે કંઈક અજુગતું થઈ રહ્યું છે. અને તેમણે ધ્યાનથી ત્યાં જોતા આકાશ પટેલ જે પાછળથી ઓળખતો એક યુવક જે છે તે અર્ધનગ્ન હાલતમાં મોબાઈલથી સ્વિમિંગ કરતી મહિલાઓનો વિડીયો ઉતારતો હતો. તેમણે તરત જ મહિલાઓએ મેનેજરને આ ફરિયાદ કરીને સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો. અમારી સાથે સમીર જે મહિલાઓ જે છે જે સ્વિમિંગ કરતી હતી તે અમારી સાથે ઉપસ્થિત છે, આપણે તેમની સાથે જ વાત કરીશું. બેન, આખી ઘટના કઈ રીતે સામે આવી, શું જોયું તમે? અમે સ્વિમિંગ કરતા હતા ત્યારે એક અશોક પટેલ નામનો વ્યક્તિ છે તે ત્યાં વિડીયો આકાશ પટેલ નામનો છે એ વિડીયોગ્રાફી કરતો હતો અને પછી અમે મેનેજરને કહ્યું કે આ અમારું વિડીયોગ્રાફી કરે છે. એટલે તમે શું કઈ શંકાસ્પદ હિલચાલ જોઈને શું ફરિયાદ કરી, કોને કરી ફરિયાદ? એ અર્ધનગ્ન હાલતમાં અમારો વિડીયોગ્રાફી કરતો હતો એટલે અમને થોડું ના ગમ્યું એટલે અમે મેનેજરને કમ્પ્લેન કરી.
અહીંયા બીજી મહિલાઓ છે, આપણે તેમની સાથે પણ વાત કરીશું. બેન, તમે સૂચના આપવામાં આવેલ છે કેવા પ્રકારના મહિલા આયોગ દ્વારા પગલાં ભરવામાં મહિલા આયોગે તાત્કાલિક અસરથી તો પોલીસ કમિશનર વડોદરાનો અહેવાલ માંગેલ છે. અહેવાલ મળેથી ખાતરી થાય કે ખરેખર ઘટના સ્થળે શું બનાવ બનેલ છે, એ પછી આગળની રણનીતિ નક્કી કરવામાં આવે. મહિલા કેવા પ્રકારના પગલાં ભરતું હોય છે, જે મહિલાઓ સ્વીકાર કરતી હતી એમને પણ મહિલા આયોગના સભ્યો મળશે, શું કરશે? પોલીસ કમિશનરનો અહેવાલ આવ્યા બાદ જરૂર જણાય મહિલાની પણ મુલાકાત લેવામાં આવશે. તમને ખ્યાલ હશે ભૂતકાળમાં પણ એક રાજપથ ક્લબમાં પણ આવો બનાવ બનેલો, અને એ વખતે પણ અમે ત્યાં આઈસીસી કમિટીનો અહેવાલ મંગાવ્યો તો રાજપથ ક્લબના બધા હોદ્દેદારોને અહીંયા બોલાવ્યા હતા. એ જ રીતની કાર્યવાહી પોલીસ તપાસનો અહેવાલ આવ્યા બાદ આગળ હાથ ધરવામાં આવી શકે છે. મીરાબેન પટેલ કે જેઓ મહિલા આયોગના સભ્ય સચિવ છે, તેમણે કહ્યું કે પોલીસ જે પ્રકૃતિ તપાસ કરશે અને તેનો રિપોર્ટ માંગવામાં આવશે. પોલીસ કમિશનર પાસે રિપોર્ટ માંગવામાં આવશે. જે પ્રકૃતિ ઘટના બની હતી તેની ઝીણામાં ઝીણી વિગતો મેળવવામાં આવશે. ન્યૂઝ 18 ગુજરાતીએ જે અહેવાલ બતાવ્યો અને તેની જે અસર એ જોવા મળી કે અને મહિલા આયોગે આ ઘટનાની નોંધ લીધી. અને વીણાબેન પટેલ કે જેઓ સભ્ય સચિવ છે મહિલા આયોગના, તેમણે તાત્કાલિક ધોરણે પોલીસ કમિશનર પાસે તેમણે રિપોર્ટ માંગ્યો છે કે આખરે આ ઘટના શું હતી, કેવી રીતે આ ઘટના બની. મહિલાઓની પણ જે પૂછપરછ કરવામાં આવશે તેમનું પણ નિવેદન નોંધવામાં આવશે અને તાત્કાલિક મહિલાઓને ન્યાય મળે તે માટે જે પ્રયત્ન કરવામાં આવશે. આપણી સાથે સતત જોડાયેલા જમાના સંવાદદાતા ફરીદ ખાન જોડાયા છે વડોદરાથી, કે તેમની સાથે મહિલાઓ જે કે જેમની નજર પડી હતી આ વિકૃત વ્યક્તિ પર. સાથે જે રાજકોટથી જોડાયા છે હિરેન માત્રાવાડે જોડાયા છે, અમદાવાદથી છે સંજય ટાંગ જોડાયા છે, તેમની સાથે મહિલાઓ છે. અને ફરી વખત એક મહિલાનો જે પ્રશ્ન ઉઠ્યો છે, ગઈકાલે અમદાવાદમાં મહિલાનો પ્રશ્ન ઉઠ્યો હતો અને આજે ફરી એકવાર વડોદરામાં. ફરીદ, આપણી સાથે જે મહિલાઓ જે છે તેઓ વર્ણન કરી રહી હતી કે કેવી રીતે નજર પડી હતી જે વિકૃત વ્યક્તિને તેમણે જે જોયો હતો, ત્યારબાદ તેમણે સૌથી પહેલાં કોને જાણ કરી હતી અને કેવી રીતે તેઓ આકાશ પટેલ સુધી પહોંચ્યા હતા, કેવી રીતે તમને ખબર પડી કે આકાશ પટેલ નામનો આ વ્યક્તિ છે કે જે વિડીયો શૂટિંગ કરી રહ્યો છે? કેવી રીતે થઈ અને સમગ્ર ઘટના આ કઈ રીતે પોલીસ સ્ટેશને પહોંચી, આપણી સાથે જે ક્લબ વિલાના જે મેનેજર છે કૃણાલ, તેની સાથે જ વાત કરીશું. કૃણાલ, અહીંયા બે સવાલો ઊભા થાય છે. એક તો અહીંયા મહિલા સ્વિમિંગ કરતી હતી, એક યુવકની શંકાસ્પદ હિલચાલ મહિલાઓને ખબર પડી, તમને ફરિયાદ કરી, સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો. પરંતુ એક સવાલ એ છે કે પહેલાં તો પ્રશ્ન એ કે આ મહિલાઓ કઈ રીતે તમને જાણ કરી અને શું આખી હકીકત બહાર આવી? એમાં એવું હતું કે લેડીઝ લોકો જે સ્વિમિંગ પુલ છે આપણો, ત્યાં અમારા સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ કરતા હતા, એમાંથી અમને જે આકાશ પટેલ છે એમની લોબીમાંથી શૂટ કરતો હતો એમને નજરે પડ્યું, એટલે બે વાર એમને રોક્યો, પછી એમનેથી ના રહેવો, એમને ના ગમ્યું એટલે અમને કહેવા આવ્યા, બીજા થ્રુ અમને કે અમને બોલાવ્યા, ત્યાંથી અમને કહેવા આવ્યા. તો મહિલા આયોગે માંગ્યો છે રિપોર્ટ. ન્યૂઝ 18 ગુજરાતી જે અહેવાલ બતાવ્યો તેની જે સીધી અસર જોવા મળી રહી છે કે ન્યૂઝ 18 ગુજરાતી ના અહેવાલ બતાવ્યા બાદ પોલીસ કમિશનર પાસે મહિલા આયોગે એની ગંભીર નોંધ લીધી છે. મેડમ, મહિલા આયોગ દ્વારા કેવા પ્રકારના પગલાં ભરવામાં આવશે? મહિલા આયોગને કોઈ અરજી મળી નથી, પરંતુ ટીવી માધ્યમમાં અમે આ જે સમાચાર જોયા અને મહિલા આયોગે સુઓ મોટો દાખલ કરી અને તાત્કાલિક પોલીસ કમિશનર વડોદરાનો અહેવાલ માંગવામાં આવેલ છે. મેડમ, મહિલા આયોગ દ્વારા આવા કેસોમાં કેવા પ્રકારની કાર્યવાહી થતી હોય છે? મહિલાઓની પૂછપરછ થશે, આકાશ પટેલની પૂછપરછ થશે? સામાન્ય રીતે જ્યારે મહિલાઓ ઉપર કોઈ પણ આવા જ્યારે બનાવો બનતા હોય છે ત્યારે આવા કિસ્સામાં પ્રાથમિક રીતે અમે પ્રાથમિક તપાસ અહેવાલ પોલીસનો માંગીએ છીએ અને પછી તપાસ અહેવાલ મળ્યા પછી આગળની રણનીતિ નક્કી કરવામાં આવતી હોય છે. આતા રાજ્યના મહિલા આયોગના સભ્ય સચિવ મીણાબેન પટેલ, એમનું સ્પષ્ટપણે કહેવું છે કે અમને ટીવી માધ્યમથી ખ્યાલ આવ્યો છે કે આ સમગ્ર ઘટના બની છે, અત્યારે અમે વડોદરા પોલીસ કમિશનર પાસે રિપોર્ટ માંગ્યો છે, રિપોર્ટ આવ્યા બાદ જે કોઈ પણ જવાબદાર છે એની સામે પગલાં ભરવામાં આવશે. કેમેરામેન નરેશ મોરી સાથે હિતેન્દ્ર બાઉટ, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. તો હવે સાંભળ્યું કે ન્યૂઝ 18 ગુજરાતીના રિપોર્ટની જે અસર થઈ છે અને ખુદ મહિલા આયોગે સુઓ મોટો દાખલ કરી, સૌથી મોટા સમાચાર એ કહી શકાય કે ખુદ મહિલા આયોગે જાતે
સુઓ મોટો દાખલ કરી છે અને તેમણે સીધી જ વાત કરી હતી વડોદરાના પોલીસ કમિશનર સાથે વાતચીત કરી હતી અને મહિલા આયોગે હવે રિપોર્ટ માંગ્યો છે એ તમામ લોકોની પૂછપરછ થશે. મહિલા આયોગે જેમણે ફરિયાદ કરી તેમનું પણ નિવેદન નોંધવામાં આવશે. રાજકોટમાં પણ અમારા સંવાદદાતા સાથે જોડાય છે મહિલાઓ કે જેઓ આ અંગે જે પોતાનું મંતવ્ય રજૂ કરશે. હરીન શું કહી રહી છે રાજકોટની મહિલાઓ? ચોક્કસ, વડોદરામાં જે ઘટના બની છે તેને ક્યાંક ને ક્યાંક રાજકોટની મહિલાઓ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને તેઓ પણ રોષમાં છે. આપણી સાથે રાજકોટની મહિલાઓ છે, તેમનો મત જાણીશું. બેન, શું કહેશો બરોડાની જે ઘટના તમે ટીવી ઉપર જોઈ, શું કહેશો, કેટલી આ યોગ્ય કહેવાય? બરોડામાં જે સ્વિમિંગ પુલની જે ઘટના બની છે એ તદ્દન યોગ્ય ન કહેવાય કે એક દુઃખ ભરી ઘટના કહેવાય કે આવા સ્વિમિંગ પુલને કોઈ પણ જગ્યા હોય, મહિલા જાતિ હોય તો પહેલાં તંત્રએ એટલું ધ્યાન રાખવું જોઈએ કે એવી સેફ્ટીની જગ્યા કરવી કોઈ જોઈએ કે જેથી કરીને કે આવા કોઈ આવારો તત્વો હોય એ એનું શૂટિંગ ન ઉતારી શકે કે એના ફોટા ન પાડી શકે. આ એક મહિલાનું છે એટલે એ ખાસ એનું ધ્યાન તંત્રએ રાખવું જોઈએ. આમાં કે મહિલાનું માન સન્માન જળવાતું નથી કે ડગલે ને પગલે મહિલાનું અપમાન થાય છે અને હર જગ્યાએ આ વસ્તુ બને છે. તો આમાં ખરેખર આના પગલાં તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને આવા વ્યક્તિ હોય એને પકડી અને તાત્કાલિક આનો નિર્ણય લેવો જોઈએ. તમે કઈ રીતે જોવો છો આ ઘટનાને? જોવામાં આવે તો જોવો કે આજે અત્યારે આ વડોદરામાં જે આ બન્યું છે સ્વિમિંગ પુલના બારામાં, તો આવી રીતે મહિલાઓને સન્માન આપવાની બદલે દિવસે દિવસે મહિલાઓ ઉપર અત્યાચાર અને આ ગુંડાગર્દીઓના વધવામાં છે, તો આ યોગ્ય ન કહેવાય. અને દિવસે દિવસે આ મહિલાઓને બેઇજ્જત જ કરવામાં આવે છે. તો આવી જ રીતે જો આ થશે તો મહિલાઓનામાં ક્યાં સુરક્ષા રહેશે? તો આ સરકારને હવે છે ને આ મહિલાઓના બારામાં વિચારી અને આ ગુંડાગર્દી બંધ કરાવી જોઈએ અને આના બારામાં જલ્દી ને જલ્દી નિર્ણય લેવા જોઈએ અને પગલાં લેવા જોઈએ. બેન, તમે શું કહેશો? બરોડામાં ઘટના બની છે, વિડીયો શૂટિંગ થતું હતું, મહિલાઓ સ્વિમિંગ પુલમાં નાતી હતી, કઈ રીતે જોવો છો આ ઘટના? આ ઘટના એક આપણા માટે તો શરમજનક જ કહેવાય કે મહિલાઓનું આવી રીતના શૂટિંગ જે ઉતારે છે ને એ એક તો બનવું જ ના જોઈએ અને આના માટે કડક પગલાં લેવા જોઈએ. જે આકાશ પટેલ પકડાણો છે એને આ એકદમ એના માટે તો એક ખરાબ જ વસ્તુ કહેવાય કે મહિલાઓનું શૂટિંગ એને ઉતાર્યું એ શરમજનક કહેવાય, પણ એને કાર્યવાહી એકદમ કડક કરવી જોઈએ. અને બહેનોની સુરક્ષા માટે કરીને આ એક મેઇન મુદ્દો છે, એ મુદ્દો હલ કરવો જોઈએ. અને મહિલાઓ અત્યારે સુરક્ષિત હાવ નથી. અત્યારે દિવસે ને દિવસે મહિલા ઉપર એટલા અત્યાચાર થાય છે, એટલા એટલા કિસ્સાઓ બને છે કે આપણને જ્યારે એ જોઈએ છીએ, એ દ્રશ્ય જોઈએ છીએ ત્યારે એકદમ ભયજનક લાગે છે કે મહિલાઓની સુરક્ષા અત્યારના સમયમાં છે જ નહીં ભાજપા સરકારમાં. મહિલાઓની સુરક્ષા વધી જોઈએ અને જે રીતે આ શૂટિંગ ઉતારનાર વ્યક્તિ છે તેને કડકમાં કડક સજા થાય તેવું રાજકોટની મહિલાઓ છે તે ઈચ્છી રહી છે. જી જી, બિલકુલ હરીન, એવું લાગી રહ્યું છે કે હવે એ તમામ જે સ્વિમિંગ પુલ કે જ્યાં મહિલાઓ જે સ્વિમિંગ કરવા માટે જતી હોય તેની આસપાસ છે એ હવે એ ચકાસવાની જરૂર પડશે કે ત્યાં કોઈ સીસીટીવી કેમેરા તો નથી લાગેલા, અન્ય કોઈ એવો વ્યક્તિ, વિકૃત વ્યક્તિ આકાશ પટેલ નામનો જેવો કે જે તેનું મોબાઈલથી વિડીયો શૂટિંગ તો નથી કરી રહ્યો. સંજય આપણી સાથે અમદાવાદથી જોડાય છે. સંજય, મને લાગે છે કે એ ચકાસણી હવે શરૂ થઈ જશે તમામ સ્વિમિંગ પુલની આસપાસ આવેલા બિલ્ડિંગોની કે જ્યાં આવો કોઈ વ્યક્તિ મોબાઈલથી શૂટિંગ ન કરતો હોય, સીસીટીવી ન લગાવ્યા હોય, તીસરી આંખથી કોઈ મહિલાઓની સ્વિમિંગ કરતા તેના જે કેમેરામાં એ દ્રશ્યો એ કંડારતો ન હોય. લાગે છે કે તંત્ર ઝડપથી આ મુદ્દે આગળની કાર્યવાહી કરશે અને ખાસ તો અમદાવાદની મહિલાઓ આ સમગ્ર મુદ્દે શું કહી રહી છે? બિલકુલ સમીર, જે પ્રકારે વડોદરા જે છે તે સંસ્કારી નગરી કહેવાય છે, પરંતુ આકાશ પટેલ નામના જે યુવકના કૃત્યથી આ સંસ્કારી નગરી જે છે તેને લાંછન લાગ્યું છે. ચોક્કસપણે તંત્રએ સજાગ થવું પડશે કે જ્યાં પણ આવા સ્વિમિંગ પુલ હોય તો ત્યાં તેઓએ ત્યાં આવી કોઈ વ્યક્તિ જે છે વિકૃત વ્યક્તિ કે તે આવી ફોટોગ્રાફી નથી કરી, વિડીયોગ્રાફી નથી કરી તેનું ધ્યાન રાખવું પડશે. જો કે અમદાવાદની જે મહિલાઓ જે છે, યુવતીઓ જે છે, તેઓ આપણી સાથે છે, તેઓ પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું. શું કહેશો જે પ્રકારે વડોદરામાં જે આ ઘટના છે સામે આવી છે, વિકૃત જે છે આકાશ પટેલ નામના વ્યક્તિ જે છે તેણે વિડીયોગ્રાફી જે સ્વિમિંગ કરતી મહિલાઓ, શું કહેશો આ ઘટનાને તમે કઈ રીતે? હું અમદાવાદ મણિનગરમાં નો ડોનેશન શાળા ચલાવું છું. વર્ષોના વર્ષોથી મધ્યમ વર્ગના બાળકોને રિક્ષાવાળા કરતાં પણ ઓછી ફીમાં ભણાવું છું. આ ઘટના જે છે એ ઘટના સંદર્ભે તમે શું કહેશો? આ ઘટના સંદર્ભે હું એવું કહીશ કે આકાશ પટેલ બહાર આવ્યો છે. ઘણા બધા લોકો બહાર નથી આવતા, પણ આ વિકૃતિ સમાજમાં એટલી બધી ફેલાયેલી છે કે તમે જો થોડું વિશ્વાસમાં લઈને દરેકે દરેક સ્ત્રીને પૂછશો તો આવી કોઈ વાત તમને જણાવશે, બીજા કોઈની વાત હું શું કરું?
મારી હું તો પ્રિન્સિપલ છું, 35 વર્ષથી શૈક્ષણિક સંસ્થા ચલાવું છું, મને જે એક વિકૃત માણસ કાયદાની આડમાં રહીને પરેશાન કરે છે, કાયદાની આડ છે એટલે હું કશું બોલી નથી શકતી, પણ આ વસ્તુ એવરીવેર, જાગો બહેનો જાગો અને સાથ સહયોગ આપો. અન્ય મહિલાઓ પણ આપણી સાથે છે, ક્યા કહેંગે જિસ પ્રકાર સે યે ઘટના જે સામને આઈ હે બડોદરા કી, ક્યા કહેંગે? મેં ઉસ દેશ મેં રહેતી હું જહાં પર હમ બોલતે હૈં કી નારી કો હમ પૂજતે હૈં ઓર ઉસી નારી કા હમ અપમાન કરતે હૈં, વો એક સહી બાત નહીં હૈ. મેં એક ટીચર હું, એક સ્કૂલ મેં જો હૈ ફીમેલ ટીચર્સ આતે હૈં ક્યોંકિ વો અપને આપકો બહોત સેફ માનતે હૈં. કઈ બહોત સારે લોગ હોતે હૈં જો ને ઓર માન સમ્માન સે બચ્ચોં કો યહી શિક્ષા દેતે હૈં. અચ્છા, યે ઘટના કે સંદર્ભ મેં ક્યા કહેંગે? આકાશ પટેલ કે સામને ભી કુછ કાર્યવાહી હોની ચાહિયે જિસ પ્રકાર સે વો વિડિયોગ્રાફી કરા? બિલકુલ બિલકુલ હોની ચાહિયે. જીતને ભી લોગ યે સારી બેઈમાનિયા યા એસે સબ બદતમીઝિયા કરતે હૈ ઉનકે ઉપર જો હૈ બિલકુલ જો હૈ એક્શન લેના ચાહિયે, સો ધેટ એવરી પર્સન શુડ લર્ન ધેટ વી શુડ નોટ ડુ ધેટ. તમને શું લાગે છે કે ક્યાંક ને ક્યાંક આજે છે મહિલાઓ અને યુવતીઓ જ્યારે સ્વિમિંગ કરતી હોય એ પ્રાઇવસી જળવાવી જોઈએ, કારણ કે આ જે પ્રકારે આ યુવક જે છે તે વિડિયોગ્રાફી કરી રહ્યો છે, આવા લોકોને તો સજા આપવી જ જોઈએ? કે કેમ છે ને, બધું સ્ત્રીને પૂજીએ છીએ આપણે જે દેશમાં, અને એ લોકો આવા કામ કરે તો એમને ચોક્કસ કડીથી કડી સજા મળવી જોઈએ. બિલકુલ, તો કડક સજા થવી જોઈએ. અન્ય યુવતીઓ પણ આપણી સાથે છે, શું કહેશો કે મહિલાઓએ કેટલું, યુવતીઓએ કેટલું સજાગ રહેવું પડશે જ્યારે તેઓ પણ આવી સ્વિમિંગ કરતી હોય, કોઈ પણ જગ્યાએ જ્યારે મહિલાઓ પોતે વર્કિંગ વુમન હોય તો તેઓએ સજાગ થવું પડશે લાગે છે? હા, એમને સબકો કડી સે કડી સજા મિલની ચાહીએ, ક્યોંકિ ઇનકી વજહ સે ગર્લ્સ ભી સેફલી બહાર ઘૂમ નહીં પાતી, ઉનકો ભી પ્રોબ્લેમ હોતી હૈ કે એસે લોગો કી વજહ સે, તો અગર ઉન લોગો સજા મિલેગી તો ગર્લ્સ ભી સેફલી બહાર ઘૂમ પાયેગી ઓર વર્ક કર પાયેગી, સ્કૂલ જા પાયેગી ઇઝીલી. આપ ક્યા કહેંગે જિસ પ્રકાર સે યે ઘટના સામને આઈ? લડકીઓ કો યે કહેના હાઉ ટુ ટોક હાઉ ટુ બિહેવ, ઉસસે અચ્છા લડકો કો યે સિખાના ચાહીએ હાઉ ટુ ટોક હાઉ ટુ સી, કહીં ના કહીં લડકો કો એજ્યુકેટ કરને કી સબસે ઝ્યાદા જરૂરત હૈ. આકાશ પટેલે જે આ કૃત્ય કર્યું છે, ગોત્રી પોલીસ સ્ટેશને જે કાર્યવાહી તો શરૂ કરી દીધી છે, મહિલા આયોગે પણ ગંભીરતાથી નોંધ લીધી છે, તમે શું માનો છો? એવું માનું છું કે મહિલા આયોગ તો ઓકે કામ કરે છે, પણ નોર્મલી જે આપણે બધી મહિલાઓ છે એમને પણ સાથે જોડાઈને કંઈક આના ઉપર એક્શન લેવું જોઈએ, એના માટે કંઈક કરવું જોઈએ જેનાથી એમને ખબર પડે કે મહિલા સશક્તિકરણ એ કેટલું અનિવાર્ય છે અને મહિલા એના માટે કેટલું કામ કરી શકે છે. મહિલા સશક્તિકરણની સમીર વાતો તો થાય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આવા તત્વો જે છે, આકાશ પટેલ જેવા તત્વો કે જે લાંછન લગાડે છે, સંસ્કારી નગરીમાં આ ઘટના બની છે, શું માનો છો તમે કે આ સ્વિમિંગ કરતી મહિલાઓ જે છે એની વિડીયોગ્રાફી કરતો યુવક પકડાયો છે, કેવી સજા થવી જોઈએ? ઉનકો બહોત કડક સજા દેની ચાહીએ, પહેલે તો યે બહોત ગલત ચીઝ હૈ, ઓર લડકીઓ કો ભી ઝ્યાદા સેફ રહેના ચાહીએ, ઓર એસે મતલબ ડરના નહીં ચાહીએ, ઉનકો ભી બોલ દેના ચાહીએ યા ફિર ડાંટ દેના ચાહીએ, ઓર ઉનકો પનિશ તો કરના હી હૈ વો જો જિસને ભી યે કિયા હૈ. બિલકુલ, તો આવી ઘટના જે છે સમાજમાં બનતી રહે છે સમીર, અને આવા તત્વો જે છે કે જે આવી મહિલાઓ જે છે કે તેઓને પરેશાન કરતા હોય છે, અને આ જે ઘટનામાં સામે આવેલું છે કે જે પોતે આકાશ પટેલ જે વિડીયોગ્રાફી કરતો હતો ત્યારે અમદાવાદની મહિલાઓ યુવતીઓ પણ માની રહી છે કે યુવતીઓએ તો સજાગ રહેવું પડશે, પરંતુ આવા તત્વો સામે પણ કડક સજા થવી જોઈએ. જી સમીર. બિલકુલ સંજય, એટલે જ મેં આ બે દ્રશ્યો બતાવી રહ્યા છે, બે દિવસમાં બે એવી ઘટના બની કે જેમાં જે સંસ્કારિતા લજવાઈ, એક હતા જે ધારાસભ્ય અને બીજો હતો જે આકાશ પટેલ નામનો વેપારી, એક એવો યુવક કે જેણે પોતાની વિકૃતતા બતાવી હતી, અને અર્ધનગ્ન હાલતમાં આવીને જે મહિલાઓ સ્વિમિંગ પૂલમાં સ્વિમિંગ કરતી હતી તેમનો તે વિડીયો તેના મોબાઈલમાં કંડારતો હતો. અને બીજી બાજુ ગઈકાલની ઘટના કે જેણે અમદાવાદના નરોડામાં બલરામ થામાણી નામનો જે ધારાસભ્ય હતો તેણે એક મહિલાને માર માર્યો હતો, તો બે ઘટના બે દિવસ બહાર આવી, એક અમદાવાદમાં અને બીજી વડોદરામાં. વડોદરાથી અમારા સંવાદદાતા ફરીદ ખાન ફરી એકવાર જોડાયા છે. ફરીદ, જે વડોદરાને સંસ્કારી નગરી કહેવામાં આવતી હોય છે, પરંતુ કોઈ પણ શહેરની અંદર જોઈ લો અને જે મહિલાઓ ક્યાંક ને ક્યાંક જે હેરાન પરેશાન થતી હોય છે તેની સાથે પણ જબર અભદ્ર વર્તન કોઈને કોઈ જે સમયે કે ક્ષણે થતું હોય છે, તો આવા સંજોગોની અંદર હવે જે મહિલાઓ જે છે તે પોતે શું ઈચ્છી રહી છે? આકાશ પટેલની જ અટકાયત તો કરવામાં આવી રહી છે, પરંતુ તેઓ હવે કાયદાની રૂએ શું ઈચ્છી રહી છે, કેવા પ્રકારની સજા થાય આકાશ પટેલને?
સમીર, ચોક્કસ મહિલાઓની લાગણીઓ પણ જોઈ અને ખરેખર તેમની અંદર એક રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. તેમને બિલકુલ જે અશોભનીય અને જે વિકૃત માનસિકતા આકાશ પટેલે છતી કરી છે તેને લઈને તેઓ હિંમતભેર આ ગોત્રી પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ આપી છે અને તેઓ ઈચ્છે છે કે આમાં કોઈ પણ જાતની બાંધછોડ કર્યા વગર પોલીસે કડક કાર્યવાહી કરવી જોઈએ. આકાશ પટેલનું ભૂતકાળ પણ બિલકુલ ચકાસવામાં આવે કે આ પ્રમાણે વિકૃત માનસિકતા ધરાવતો યુવક જે છે એનો ભૂતકાળ શું છે અને આ મામલાની અંદર કોઈ પણ જાતની સહેશરમ રાખ્યા વગર તેની સામે કાર્યવાહી થવી જોઈએ. અમારી સાથે સમીર અહીંયા મેનેજર છે, આપણે તેમની સાથે પણ આગળ વાતચીત કરીશું. કઈ રીતે મહિલાઓએ હિંમત આવી અને શું ઈચ્છી રહી છે મહિલા? તમે પણ એક જવાબદાર અહીંયા ક્લબ વિલાના મેનેજર છો. મહિલાઓ આ વિશે એક ન્યાય માંગે છે કે જે આ પરિસ્થિતિ થઈ તે બીજી મહિલાઓ સાથે ના થવું જોઈએ અને એ લોકો એક ન્યાય માંગે છે કે આ જે વ્યક્તિ છે એના તરફ કડકથી કડક સજા થવી જોઈએ એને. અને આગળ જે તમારી તમારી આકાશ પટેલની સામે તો સૌએ લાગણી વ્યક્ત કરી કે કડક કાર્યવાહી થવી જોઈએ, પરંતુ એ ક્લબ વિલા સામે પણ સવાલ છે ન્યૂઝ 18 ગુજરાતીનો. કારણ કે જ્યારે મહિલાઓ અહીંયા આગળ એક પ્રાઇવસી મેન્ટેન કરવી જોઈએ સ્વિમિંગ કરતા હોય, તો તમારી પણ કોઈ ચૂક છે કે કેમ પ્રાઇવસી મેન્ટેન ના કરી કે એક વિકૃત માનસિક ધરાવતા યુવકને આ રીતે એક મોકો મળી ગયો? પ્રાઇવસી તરીકે અમે ગીચ વૃક્ષ રાખ્યા જ હતા, પણ એ ભાઈ કમ્પ્લેન કરીને વૃક્ષ અમારે કપાઈ કાઢ્યા છે કે અમારી બાજુ પાંદડા પડે છે, ગંદકી થાય છે, એમ કરીને અમારી પાસેથી એ કમ્પ્લેન કરીને ઝાડવાઓ કપાઈ કાઢ્યા હતા અમારી પાસે. ઝાડ ઝાડ એ પ્રાઇવસીનો ઉકેલ નથી. માની લો એક વિવાદ થયો, ઝાડ અહીંયાથી હટાવી લેવામાં આવ્યા, પરંતુ તાત્કાલિક તમે બીજી વ્યવસ્થા કેમ ના કરીને હવે જ્યારે આખી સમગ્ર એક ચોંકાવનારી ઘટના તમારા ક્લબ વિલામાં સામે આવી છે તો હવે શું પગલાં લેશો, ત્વરિત શું કરશો? ત્વરિતમાં એવું છે કે અમે અત્યારે અહીંયાથી જે અમારો શેડ છે ત્યાંથી અમે આખી નેટ પથરાવી નાખવાનું કોર્ડન કરી રહીએ છીએ કે જેથી લેડીઝો માટે એક પ્રાઇવસી બની જાય છે. ને અગાડી પણ બીજું એક કામ ચાલુ થઈ ગયું છે કે દિવાલ અમે ચણાઈ રહીએ છીએ આખી એના માટે. ચોક્કસ સમીર, અહીંની જે મહિલાઓ જે છે કે તેમની બિલકુલ તેમની લાગણી દુભાઈ છે, કારણ કે એક યુવક જે છે એક શંકાસ્પદ હિલચાલ એનું વર્તન બિલકુલ સામે આવ્યું અને તરત તે લોકો મહિલાઓ ચોંકી ઉઠ્યા અને તરત જ તેમણે મેનેજરને ફરિયાદ કરી, પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ આપી, પોલીસે આકાશ પટેલને અટકાયત કરી છે. પરંતુ એક ચૂક જે છે ક્લબ વિલાની પણ સામે આવી છે. એ તમામ જે વિલા જે હશે કે જે ખાનગી સ્વિમિંગ પુલ હશે કે પછી સરકારી સ્વિમિંગ પુલ હોય, તેમાં એ પ્રકારની જે પ્રાઇવસી જરૂરથી રહેવી જોઈએ કે જ્યાં મહિલાઓ સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ કરતી હોય. હરીન, લાગે છે કે રાજકોટમાં પણ આ પ્રકારના તકેદારીના પગલાં ભરાશે કે જ્યાં જ્યાં સ્વિમિંગ પુલની અંદર મહિલાઓ આવતી હોય સ્વિમિંગ કરતી હોય, જેથી આવો કોઈ વિકૃત વ્યક્તિ એ મહિલાઓના સ્વિમિંગ કરતા દ્રશ્યો તે તેના કેમેરામાનના કંડારે ના ફોટોગ્રાફી કરે. શું લાગે છે કે રાજકોટમાં આ પ્રકારના તાત્કાલિક પગલાં લેવામાં આવશે જેટલા પણ સ્વિમિંગ પુલ છે? ચોક્કસ, જેટલા પણ સ્વિમિંગ પુલ હોય તેમાં તકેદારીના પ્રમાણે પગલાં લેવા ખૂબ જરૂરી છે અને મહિલાઓ પાસે આપણે જાણીશું બેન, ખાસ કરીને તકેદારીના પગલાં સ્વિમિંગ પુલ હોય, સરકારી હોય, ખાનગી હોય, કેવા પગલાં લેવા જોઈએ જેથી કરીને આવું કૃત્ય રોકી શકાય? સરકારી સ્વિમિંગ પુલ હોય તો સરકારે ધ્યાન રાખવું જોઈએ, કોર્પોરેશનનું હોય તો કોર્પોરેશને ધ્યાન રાખવું જોઈએ, અને પ્રાઇવેટ સ્વિમિંગ પુલ બનાવવામાં આવ્યા હોય તો એની પરમિશન આપવામાં આવી હોય ત્યારે એ લોકોએ ધ્યાન આપવું જોઈએ અને પછી પરમિશન આપવી જોઈએ. કે એક મહિલાનું હોય તો મહિલા જે હોય તો એની સુરક્ષા કઈ રીતે થાય અને કઈ રીતે એને પ્લાન હોય એ પ્લાનથી આ લોકોએ હાલવું જોઈએ કે જેથી કરીને આવા કોઈ તત્વો હોય આવા શૂટિંગ ન ઉતારી શકે કે આવા મહિલાના ફોટા ન પાડી શકે. એ તંત્રએ ધ્યાન રાખવું જોઈએ, સરકારે રાખવું જોઈએ, અને પ્રાઇવેટ જેના કોઈ હોય તો એ લોકોએ પણ ધ્યાન રાખવું જોઈએ કે આમાં મહિલાની કંઈ સુરક્ષા રહેતી નથી. દિવસે ને દિવસે આવા મહિલા ઉપર કંઈક ને કંઈક કૃત્યો બનતા હોય છે તો આના પગલાં પણ લેવા જોઈએ અને આવા કૃત્યો કંઈ બનતા હોય તો એ અટકાવી અને તાત્કાલ એના નિર્ણય લેવા જોઈએ. બેન, તમે શું કહેશો, અત્યારે ઘણી બધી હાઈરાઇઝ બિલ્ડિંગો બનતી હોય છે, ખાનગી વિલા બનતા હોય છે, એમાં સ્વિમિંગ પુલ હોય છે તો ત્યાં મહિલાઓ જ્યારે જતી હોય છે ત્યારે કઈ પ્રમાણે બિલ્ડરે સેફ્ટીના પગલાં લેવા જોઈએ? સેફ્ટીના પગલામાં એવું કે બિલ્ડરોએ પોતે આ જે બનાવ્યું હોય સ્વિમિંગ પુલને તો એ લોકોએ સમજીને જ બનાવવું જોઈએ કે અહીં આ બિલ્ડિંગ છે તો એમાં બધા રહેતા હોય તો બધા એવી રીતે જતા હોય મહિલાઓ તો એ લોકો એ રીતે સુવિધા કરવી જોઈએ કે એ કેમેરા કે એવું મૂકવું જોઈએ કે જેનાથી એ લોકોને જાણ થાય કે કોઈ બીજા આવા ગુંડાઓ કે કોઈ બીજી કોઈ પણ વ્યક્તિ જે કોઈ રહેતું હોય કે બહારની કોઈ વ્યક્તિ આવીને આવી રીતે આ શૂટિંગ વૂટિંગ કંઈ કરી શકે નહીં અને મહિલાઓને આવી રીતે બેઇજ્જત કરી ના શકે. કોરોનાની ઘટના બાદ રાજકોટમાં પણ આ પ્રમાણે જે ખાનગી અથવા સરકારી સ્વિમિંગ પુલ હોય ત્યાં તકેદારી વધારવી જોઈએ તેવું રાજકોટની મહિલાઓ છે અત્યારે ઈચ્છી રહી છે. જી બિલકુલ, આભાર હરીના તમામ જે વાતચીત બદલ. સંજય આપનો પણ આભાર, ફરીદ પણ આપનો પણ આભાર જે મહિલાઓ સાથે વાતચીત કરી અને એક વાત જે સૌની જે સામે આવી છે
કે આ પ્રકારની ઘટના ફરીથી ન બને તે માટે કોઈ પણ સ્વિમિંગ પુલ હોય તેમાં પ્રાઇવેસી મહિલાઓની જોખમાવી જોઈએ નહીં, અને તે માટે જે પણ કોઈ નેટ લગાવવાની હોય, ઊંચી દિવાલો કરવાની હોય તે સુચારુ રૂપે તાત્કાલિક ધોરણે તેનો અમલ કરવાની જરૂર છે કે જેથી આકાશ પટેલ નામના જે વિકૃત વ્યક્તિઓ જે સમાજની અંદર રહે છે તેમને છૂટો દોર ન મળી જાય. તો આપણું ગુજરાતમાં ત્યાર બસ આટલું જ, પરંતુ આપ સોશિયલ મીડિયા થકી પણ આપ જોડાયેલા રહી શકો છો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. અમારું વેબ પોર્ટલ છે gujarati.news18.com. આ છે ન્યૂઝ 18 નેટવર્ક. તમે જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. અમારી પહોંચ તમારી. Sixteen channels, 15 languages, 26 states, 1200 plus reporters, 67 plus crore viewers. India's largest news network, News 18 Network. Channels, 15 languages, 26 states, 1200 plus reporters, 67 plus crore viewers. India's largest news network, News 18 Network. Channels, 15 languages, 26 states, 1200 plus reporters, 67 plus crore viewers. India's largest news network, News 18 Network. નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચારોમાં. આપની સાથે હું છું પ્રિયંકા. હાલ મહત્વના સમાચાર મળી રહ્યા છે. આકાશ પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ વિકૃત આકાશ પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે. સતત અહેવાલ જ્યારે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા ત્યારબાદ પોલીસ એક્શનમાં આવી ગઈ અને આકાશ પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે. ન્યૂઝ 18 ગુજરાતીએ સતત આ કિસ્સો પ્રકાશિત કર્યો અને ત્યારબાદ પોલીસે પણ તેનું ધ્યાન આ કિસ્સા તરફ દોરવું પડ્યું અને આકાશ પટેલની હવે ધરપકડ કરી લેવામાં આવી છે. આકાશ પટેલ એ વિકૃત શખ્સ છે કે જેણે સ્વિમિંગ પૂલમાં સ્વિમિંગ કરી રહેલી મહિલાઓની પ્રાઇવસીનો ભંગ કરીને મહિલાઓનો વિડીયો ઉતાર્યો હતો. મહિલાઓએ જ્યારે આ અંગે તેને ઠપકો આપવા પહોંચી ત્યારે મહિલાઓને આકાશ પટેલે ધમકી આપી હતી વિડીયોને વાયરલ કરી દેવાની. ગોત્રી રોડ ઉપર એક ક્લબ વિલા છે અને ક્લબ વિલાની અંદર જે ઘટના બની એ ખરેખર એક ચોંકાવનારી ઘટના છે. આ શોભનીય ઘટના જે છે એ સામે આવી છે. અહીંયા જે ઘટના જે બની છે કે જે મહિલાઓ જે સ્વિમિંગ કરતી હતી તેમના એક વિડીયો ઉતારવા એક બદ ઇરાદે વિડીયો ઉતારતો એક યુવક જે છે એ
ઝડપાયો. અત્યારે અમે જે ક્લબ વિલાના સ્વિમિંગ પુલ પાસે જ ઉપસ્થિત છે, અહીંથી હું તમને સીધા દ્રશ્યો છે કે આ સ્વિમિંગ પુલ છે કે અહીંયા 5 થી વધુ મહિલાઓ જે છે આ ક્લબની જે સભ્ય છે અહીંયા સ્વિમિંગ કરતી હતી, અને અહીંયા જે સ્વિમિંગની સામે જ એક જે સોસાયટી છે તે બિલકુલ નજીકમાં એક લોબીમાંથી એક યુવક જે છે તેની પાછળથી ઓળખ થઈ ગઈ છે. આકાશ પટેલ નામનો જે યુવક છે કે જે સીધો એની લોબીમાંથી અહીંયા સ્વિમિંગ કરતી મહિલાઓનો વિડીયો ઉતારીને એક અશોભનીય વર્તન કરતા બિલકુલ એક હિલચાલ નજરે પડતા મહિલાઓ પણ ચોંકી ઉઠી હતી. આ અંગે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે આકાશ પટેલની અટકાયત કરી. તો વડોદરાની સંસ્કારિતાને લજવનાર આકાશ પટેલની આખરે ધરપકડ કરી લેવામાં આવી છે. ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા સતત આ ઘટનાને આ કિસ્સાને પ્રકાશિત કરવામાં આવ્યો અને ત્યારબાદ તંત્ર પણ એક્શન મોડમાં આવી ગયું. પોલીસ દ્વારા આકાશ પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે. જે ક્લબમાં મહિલાઓ સ્વિમિંગ કરી રહી હતી તેની બરાબર સામે જ આવેલી સોસાયટીના એક બંગલોમાંથી આકાશ પટેલ દ્વારા મહિલાઓની વિડીયોગ્રાફી કરવામાં આવી હતી. મહિલાઓને જ્યારે આ આકાશ પટેલની હિલચાલ શંકાસ્પદ લાગી ત્યારે મહિલાઓનું ધ્યાન ગયું. મહિલાઓ જ્યારે આકાશ પટેલ પાસે પહોંચી ત્યારે મહિલાઓને ધમકી આપવામાં આવી હતી. તો આ મામલે મહિલા આયોગે પણ રિપોર્ટ માંગ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર પોલીસ કમિશનર પાસે મહિલા આયોગે પણ રિપોર્ટ માંગ્યો છે. 1 કલાક બાદ મહિલા આયોગે રિપોર્ટ માંગ્યો છે. આ સમગ્ર ઘટનાને લઈને મહિલા આયોગે પણ રિપોર્ટ માંગ્યો છે. સૌ પ્રથમ આ ઘટના ન્યૂઝ 18 ગુજરાતીએ દર્શાવી હતી. સતત આ ઘટનાની અપડેટ આપના સુધી પહોંચાડતા રહ્યા છીએ. વડોદરામાં મહિલાઓ સ્વિમિંગ કરી રહી હતી એ દરમિયાન ખાસ કરીને વાત કરીએ એક યુવક દ્વારા વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું જેને લઈને સમગ્ર વિવાદ ઉભો થયો છે. અમારી સાથે રાજ્ય મહિલા આયોગના સભ્ય સચિવ વીણાબેન પટેલ છે. વીણાબેન, ખાસ કરીને વાત કરીએ વડોદરાની જે મહિલાઓ હતી સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ કરતી હતી ના આ પ્રકારે કોઈ યુવક વિડીયો રેકોર્ડિંગ કરે એ કેટલું યોગ્ય છે? વડોદરા ખાતે જે આ ઘટના બની છે બહુ જ દુઃખદાયક ઘટના છે અને મહિલા આયોગે એની ગંભીર નોંધ લીધી છે. વીણાબેન, મહિલા આયોગ દ્વારા કેવા પ્રકારના પગલાં ભરવામાં આવશે? મહિલા આયોગને કોઈ અરજી મળી નથી, પરંતુ ટીવી માધ્યમમાં અમે આ જે સમાચાર જોયા અને મહિલા આયોગે સુઓ મોટો દાખલ કરી અને તાત્કાલિક પોલીસ કમિશનર વડોદરાનો અહેવાલ માંગવામાં આવેલ છે. મેડમ, મહિલા આયોગ દ્વારા આવા કેસોમાં કેવા પ્રકારની કાર્યવાહી થતી હોય છે? મહિલાઓની પૂછપરછ થશે, આકાશ પટેલની પૂછપરછ થશે? સામાન્ય રીતે જ્યારે મહિલાઓ ઉપર કોઈ પણ આવા જ્યારે બનાવો બનતા હોય છે ત્યારે આવા કિસ્સામાં પ્રાથમિક રીતે અમે પ્રાથમિક તપાસ અહેવાલ પોલીસનો માંગીએ છીએ અને પછી તપાસ અહેવાલ મળ્યા પછી આગળની રણનીતિ નક્કી કરવામાં આવતી હોય છે. આતા રાજ્યના મહિલા આયોગના સભ્ય સચિવ વીણાબેન પટેલ એમનું સ્પષ્ટપણે કહ્યું છે કે અમને ટીવી માધ્યમથી ખ્યાલ આવ્યો છે કે આ સમગ્ર ઘટના બની છે. અત્યારે અમે વડોદરા પોલીસ કમિશનર પાસે રિપોર્ટ માંગ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ જે કોઈ પણ જવાબદાર છે એની સામે પગલાં ભરવામાં આવશે. કેમેરામેન નરેશ મોરી સાથે હિતેન્દ્ર બાઉટ, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. તો સમગ્ર ઘટનાને લઈને ન્યૂઝ 18 ગુજરાતી સતત સવાલો ઉભા કરી રહ્યું છે. સંસ્કારી નગરીને શું આ પ્રકારના વર્તન શોભે છે? વિકૃત માનસિકતાનો અંત ક્યારે આવશે? મહિલાઓની સુરક્ષાનું શું? જે પ્રકારે ઘટના સામે આવી છે, મહિલાઓની વિડીયોગ્રાફી કરવામાં આવી રહી છે તેને લઈને ન્યૂઝ 18 ગુજરાતી સવાલ ઉભા કરી રહ્યું છે. શું ક્લબમાં લાલિયાવાડી ચાલતી હતી? ક્યારથી ચાલતી હતી આ લાલિયાવાડી? अहंकार को पोसने के लिए करता ही है. और किसी भी मेरी बात है तो मैं बोलूंगी यस, मुझे भी ऐसी एक व्यक्ति है जो मैं बरसों से बच्चे को पढ़ाती हूँ फिर भी ऐसे मुझे कायदे की आड़ में लेके परेशान करता है. अन्य महिलाओं छे अपने साथे शू कहशो, क्या कहेंगे ये जो घटना बनी है बड़ोदा में? ऐसी बहुत सारी जो है इंसिडेंट सोसाइटी में होते रहते हैं. डेफिनेटली एज हम लोगों ने बताया कि भाई हमें भी एक स्ट्रॉन्ग वुमेन की तरह खड़ा होना चाहिए, लेकिन आई थिंक नाउ इट इज़ अ हाई टाइम जब मेल्स को भी लर्न करना चाहिए कि इट इज़ अ टाइम टू रिस्पेक्ट वुमेन. हम सिर्फ बोलते हैं लेकिन करते नहीं हैं. जैसे फॉर एग्जाम्पल कि अभी मैम ने भी बताया, वी हैव अ स्कूल जहाँ पर फीमेल्स आती हैं, हम सब काम करने आते हैं यहाँ पर, तो हम भी फेस करते हैं कि बच्चों के साथ दे वॉन्ट कि भाई दिस शुड नॉट वर्क और स्कूल शुड नॉट वर्क प्रॉपरली. ऐसे मतलब उनके दिमाग भी ऐसे ही हैं,
जहाँ पर एजुकेशन जैसी जो चीज़ है वो एटलीस्ट राइट ऑफ एजुकेशन सब बच्चों को मिले, नो डोनेशन स्कूल चलती है, तो दैट इज अ बेनिफिशियल फॉर द सोसाइटी। શું કહેશો ખાસ કે જે વડોદરામાં જે ઘટના બની છે, મહિલાઓ જે સ્વિમિંગ કરી રહી હતી ને તેને વિડિયોગ્રાફી કરતો જે યુવક પકડાયો છે, કેવી સજા થવી જોઈએ? એને કડકથી કડક સજા થવી જોઈએ અને આવા વ્યક્તિઓને માણસાઈ તરીકે એવું થવું જોઈએ કે આપણે એવી વસ્તુ તો ના જ કરીએ જેના લીધે એક સ્ત્રીના અપમાન થાય, કારણ કે સ્નાન કરતી યુવતીઓનો તમે ફોટોગ્રાફી કરો કા વિડીયોગ્રાફી કરો, એ વસ્તુ તમારે મગજમાં સેટ કેવી રીતે થઈ જાય એ પણ બહુ જ ઘરી વસ્તુ છે કે કોઈ પણ મેલ હોય કા ફિમેલ હોય કોઈ પણ માણસને આવી જગ્યાએ આવું કશું કરવું જોઈએ નહીં। બિલકુલ, તો આવા વ્યક્તિને કડક સજા થવી જોઈએ। અન્ય યુવતીઓ પણ આપણી સાથે છે, ક્યા કહેંગે એ એસી યે ઘટના જો સામને આઈ હે? इम्पॉर्टेंट इज जस्टिस मिलना चाहिए, लेकिन तुरंत मिलना चाहिए। आज की घटना का जस्टिस एक या दो साल के बाद है तो मतलब ही नहीं है। सो जस्टिस हैज़ टू बी देयर, इट हैज़ टू बी एप्रोप्रिएट एंड मोर टू इट, जल्दी आना चाहिए। તમે શું માનો છો કે આ જે ઘટના બની છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે યુવતીઓએ કે જ્યાં સ્વિમિંગ કરવા જતી હોય તો તેઓએ પણ સજાગ રહેવું પડશે એવું લાગે છે? તેમને સજાગ રહેવું જ પડશે, કેમ કે આવા માણસો તો કેટલાય હશે આ દેશમાં, પણ એમને સજા નહીં મળે તો એ લોકો એમને ફાવતી મળી જશે કે આવું કરવું જોઈએ એમ, બટ આને કડીથી કડી સજા આપવી પડશે। સ્વિમિંગ પુલના સંચાલકોને તમે શું કહેશો કે જે લોકોએ આ રીતે જ્યારે સ્વિમિંગ કરતી હોય મહિલા તો તેમની પ્રાઇવેસી જળવાવી જોઈએ, તેવું એ લોકોએ પણ ધ્યાન રાખવું પડશે એવું લાગે છે? હા, ધ્યાન રાખના ચાહીએ, ઉનકો ભી મતલબ સેફલી એસે કવર હોના ચાહીએ સબ કુછ, કે કોઈ એસે ફોટો વગેરે ના લે સકે, સબ કુછ ધ્યાન રાખના ચાહીએ। ઓર લડકીઓ કો ભી એસે સતર્ક રહેના ચાહીએ કે ઉનકો એસા ધ્યાન રાખના ચાહીએ કે એસે ના હો હમારે સાથ। તમે શું કહેશો જ્યારે આ ઘટના સામે આવી છે? પહેલી વાત તો ગર્લ્સ કો સેફ હી રહેના ચાહીએ, ઓર ઉનકો અગર કોઈ બ્લેકમેલ કરતા તો ઉનકો આવાજ ઉઠાની ચાહીએ ઓફકોર્સ, ઓર જો સામને જો એસા કરતા ઉનકો ભી કુછ ગિલ્ટ ફીલ હોના ચાહીએ કે હમ ક્યા કર રહે ક્યા નહીં। બિલકુલ, તો હાલ જે અમદાવાદની યુવતીઓ અને મહિલાઓ પણ માની રહી છે કે જે પ્રકારે આ ઘટના જે બરોડામાં સામે આવી છે, સ્વાભાવિક છે કે સંસ્કારી નગરીમાં આ ઘટના બની છે, લાંછનરૂપ છે, ત્યારે હવે મહિલાઓએ પણ સજાગ રહેવું પડશે અને આવા તત્વો સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ તેવું યુવતીઓ અને મહિલાઓ માની રહી છે। કેમેરામેન નિકુંજ પ્રજાપતિ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો આ ઘટનાને લઈને મહિલાઓ પોતાના પ્રતિભાવ વ્યક્ત કરી રહી હતી, જે વિકૃત યુવક છે તેના વિરુદ્ધ કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ મહિલાઓ કરી રહી છે। અમે સ્વિમિંગ કરતા હતા ત્યારે અમને ખબર ના પડી કે અમારો વિડીયોગ્રાફી કરે છે, પછી થોડી વાર રહીને અમને નજર ગઈ કે અશોકભાઈ પટેલ નામના જે છે, આકાશભાઈ પટેલ છે, એ અમારો વિડીયોગ્રાફી કરે છે, અને અમને ખબર પડી પછી કે આ અમારો વિડીયોગ્રાફી કરે છે। સ્વિમિંગ લેડીઝ લોકો સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ કરતી હતી, એ લોકો મારી પાસે કમ્પ્લેન લઈ આવ્યા કે પાછળના વિલામાંથી શૂટિંગ કરે છે અમારું, એટલે હું ત્યાં ગઈને જોઈ વાત કરી, એમને અમને ધમકી આપવા લાગી એમને કે તમારા વિડીયો વાયરલ કરી દઈશું। હું ગયો ત્યાં સુધીમાં એ લોકો આ બાલ્કનીમાંથી બીજી બાલ્કનીમાં જઈને વિડીયો શૂટ કરતા હતા એ ભાઈ, એટલે પછી મેં એમને કીધું, પછી એમનો વિડીયો ઉતારી લીધો, અમે શૂટિંગ કરી લીધું હતું, અને પછી અમે પોલીસ સ્ટેશન બધે જમા કરાવ્યું છે। તો વડોદરાના વિકૃત યુવકને લઈને ઠેર ઠેર ઘેરા પ્રત્યાઘાતો સામે આવી રહ્યા છે, જે કરતૂત તેણે કરી છે તેને લઈને ચોમેરથી તેના તરફ ફટકાર વરસી રહ્યો છે। મહિલાઓ એક જ માંગ કરી રહી છે કે આ વિકૃત યુવકને કડકમાં કડક સજા કરવી જોઈએ। સ્વિમિંગ પુલની અંદર જ્યારે મહિલાઓ સ્વિમિંગ કરી રહી હતી તે દરમિયાન સામેના બંગલોમાંથી આકાશ પટેલ નામના એક યુવક દ્વારા બાલ્કનીમાંથી વિડીયોગ્રાફી કરવામાં આવી। મહિલાઓને જ્યારે આ વાતની શંકા ગઈ ત્યારે તેઓ આકાશ પટેલ પાસે પહોંચી અને આકાશની સાથે જ્યારે વાત કરી ત્યારે આકાશ પટેલે ઉલટા મહિલાઓને વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપી, ત્યારબાદ આકાશ પટેલની સામે પગલાં લેવામાં આવ્યા। ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા સતત આ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો અને ત્યારબાદ પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ અને આકાશની ધરપકડ કરી લેવામાં આવી। સૌથી પહેલા આ અહેવાલ ન્યૂઝ 18 ગુજરાતી પર પ્રસારિત કરવામાં આવ્યો હતો, સતત આ અંગે સમાચાર આપવામાં આવ્યા અને ત્યારબાદ પોલીસે આકાશ પટેલની ધરપકડ કરી છે। વડોદરાની સંસ્કારિતા લજવનાર આકાશ પટેલ હવે પોલીસના સકંજામાં તો આવી ગયો છે, પરંતુ જોવું રહ્યું કે તેને સજા શું કરવામાં આવે છે, કારણ કે જો તેને સજા નહીં કરવામાં આવે તો આવા કેટલાય લોકો છે તેઓ આ ઘટનામાંથી કોઈ જ બોધપાઠ નહીં લે અને ફરી એકવાર આ જ પ્રકારની ઘટના સામે આવે તો નવાઈ નહીં, તેથી આકાશ પટેલને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। મહિલાઓ માંગ ઉઠાવી રહી છે કે આકાશ પટેલને સજા કરવામાં આવે।
તો જે મહિલાઓ સ્વિમિંગ પુલમાં જતી હોય છે તેમના માટે લાલ બત્તી સમાન આ કિસ્સો સામે આવ્યો છે. મહિલાઓ જ્યારે સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ કરી રહી હતી ત્યારે સામેના ઘરમાંથી આકાશ પટેલ નામના એક યુવકે પોતાની વિકૃતતાનું પ્રદર્શન કર્યું અને મહિલાઓની વિડિયોગ્રાફી કરી. સ્વિમિંગ પુલની પાસે જ આડશના રૂપમાં કેટલાક ઝાડ પણ ઉગાડવામાં આવ્યા હતા, પરંતુ આ ઝાડ કચરો કરે છે તેમ કહીને આ જ સોસાયટીના રહીશો દ્વારા ઝાડ ત્યાંથી હટાવી લેવાની માંગ કરવામાં આવી હતી અને આ પ્રકારની ઘટના હવે સામે આવી. તો અલગ અલગ જે ઘટનાઓ સામે આવી રહી છે, મહિલાઓ સાથે જે અત્યાચાર કરવામાં આવે છે, ગઈકાલે નરોડાના એમએલએ દ્વારા મહિલાને જે માર મારવામાં આવ્યો હતો, મહિલા ઉપર સતત અત્યાચારની ઘટનાઓ વધી રહી છે. દિવસે ને દિવસે જે ઘટનાઓ સામે આવી રહી છે તે ચિંતાજનક છે. આજે સ્વિમિંગ પુલમાં મહિલાઓ અસુરક્ષિત છે. મહિલા જ્યારે રજૂઆત કરવા માટે પહોંચે છે પોતાના પ્રશ્નોને ત્યારે પણ મહિલા અસુરક્ષિત છે. મહિલા જાહેર માર્ગો પરથી જ્યારે નીકળે છે ત્યારે પણ મહિલાઓ અસુરક્ષિત છે. તો મહિલાઓ સુરક્ષિત ક્યાં છે? શા માટે મહિલાઓની સુરક્ષાને લઈને કોઈ કડક કાયદા નથી બનાવવામાં આવતા? ગઈકાલે એમએલએ દ્વારા મહિલાને સરેઆમ માર મારવામાં આવ્યો. આજે વડોદરામાં વિકૃતિતાનું પ્રદર્શન કરતા એક યુવકે સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ કરી રહેલી મહિલાઓની વિડિયોગ્રાફી કરી. તો અમદાવાદમાં પણ યુવતીની સરેઆમ છેડતી કરવામાં આવી, જાહેર માર્ગ ઉપર યુવતીની છેડતી કરવામાં આવી. આ તમામ ઘટનાઓ સતત ચિંતામાં વધારો કરી રહી છે. કેટલું સુરક્ષિત છે રાજ્ય મહિલાઓ માટે? શા માટે મહિલાઓને એક સુરક્ષિત વાતાવરણ આપણે પ્રદાન નથી કરી શકતા? શા માટે મહિલાઓ સુરક્ષિત નથી અનુભવી રહી? કોઈ પણ જગ્યા હોય આજે તમામ મહિલાઓમાં ભય જોવા મળે છે. મહિલાઓ પોતાના પ્રશ્નોની રજૂઆત કરવા માટે પહોંચે છે ત્યારે ત્યાંના એમએલએ પણ તેમને માર મારતા હોય છે. ત્યારે કેટલી સુરક્ષિત મહિલાઓ? મહિલાઓ જ્યારે સ્વિમિંગ પુલમાં હોય છે ત્યારે પણ તેમની પ્રાઇવસી નથી જળવાતી. સ્વિમિંગ પુલમાં પણ તેમના વિડીયો ઉતારવામાં આવે છે. જાહેર માર્ગ ઉપર જ્યારે મહિલા પસાર થતી હોય છે ત્યારે સરેઆમ તેની છેડતી કરવામાં આવે છે, તેમ છતાં કોઈ જ પગલા નહીં. શા માટે મહિલાઓને સુરક્ષિત વાતાવરણ આપવામાં શા માટે આપણે નિષ્ફળ જઈ રહ્યા છે? સવાલો ઘણા ઉપસ્થિત થઈ રહ્યા છે, જે એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે તેને લઈને. ન્યૂઝ 18 ગુજરાતી સવાલ ઉભા કરી રહ્યું છે, શું ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત નથી? જે ઘટનાઓ સામે આવી રહી છે છેલ્લા બે દિવસમાં, એક બાદ એક મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યા છે, તો મહિલાઓની સુરક્ષાનું શું? શા માટે મહિલાઓને સુરક્ષા નથી પ્રદાન કરી શકતા? શું ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત નથી? કોઈ પણ જગ્યા હોય મહિલાઓને લઈને અત્યાચારોની ઘટના સતત પ્રકાશમાં આવતી રહી છે. એક બાદ એક જે ઘટનાઓ સામે આવી રહી છે તેને લઈને લોકોમાં ચિંતા વ્યાપી ગઈ છે કે કોઈ પણ સ્થળ એવું નથી કે જ્યાં મહિલા નિર્ભય બનીને ફરી શકે. શું ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત નથી? શા માટે મહિલાઓને સુરક્ષિત વાતાવરણ નથી પૂરું પાડવામાં આવતું? મહિલાઓની સુરક્ષાને લઈને શા માટે કોઈ ગંભીરતા નથી દર્શાવવામાં આવતી? એક બાદ એક છાશવારે આ પ્રકારની ઘટનાઓ સામે આવતી રહી છે. મહિલાઓ પર સતત અત્યાચાર વધી રહ્યા છે. સતત આપને જણાવી રહ્યા છે, ગઈકાલે જ્યારે મહિલા પોતાના પ્રશ્નોને લઈને રજૂઆત કરવા માટે એમએલએ પાસે પહોંચી હતી ત્યારે એમએલએ દ્વારા પણ મહિલાને માર મારવામાં આવ્યો હતો. જાહેર રસ્તા પર એમએલએ અને તેના સાથી દ્વારા મહિલાઓને માર મારવામાં આવ્યો હતો. તો આજે વડોદરાની જે ઘટના સામે આવી છે, શરમજનક ઘટના. સ્વિમિંગ પુલમાં જ્યારે મહિલાઓ સ્વિમિંગ કરી રહી હતી ત્યારે પાસેની સોસાયટીના બંગલોમાંથી એક યુવકે મહિલાઓની વિડિયોગ્રાફી કરી અને આ યુવકની આ કરતૂત કેમેરામાં કેદ થઈ ગઈ. અને યુવકનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે યુવક મહિલાઓની વિડિયોગ્રાફી કરી રહ્યો હતો. તો આ સમગ્ર મામલે મહિલા આયોગે રિપોર્ટ માંગ્યો છે. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર ફરી એકવાર સામે આવી છે. મહિલાઓ સ્વિમિંગ કરી રહી હતી એ દરમિયાન ખાસ કરીને વાત કરીએ, એક યુવક દ્વારા વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું, જેને લઈને સમગ્ર વિવાદ ઉભો થયો છે. અમારી સાથે રાજ્ય મહિલા આયોગના સભ્ય સચિવ વીણાબેન પટેલ છે. વીણાબેન, ખાસ કરીને વાત કરીએ, વડોદરાની જે મહિલાઓ હતી સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ કરતી હતી, ના આ પ્રકારે કોઈ યુવક વિડીયો રેકોર્ડિંગ કરે એ કેટલું યોગ્ય છે?
વડોદરા ખાતે જે આ ઘટના બની છે બહુ જ દુઃખદાયક ઘટના છે અને મહિલા આયોગે એની ગંભીર નોંધ લીધી છે. મહિલા આયોગ દ્વારા કેવા પ્રકારના પગલાં ભરવામાં આવશે? મહિલા આયોગને કોઈ અરજી મળી નથી, પરંતુ ટીવી માધ્યમમાં અમે આ જે સમાચાર જોયા અને મહિલા આયોગે સુઓ મોટો દાખલ કરી અને તાત્કાલિક પોલીસ કમિશનર વડોદરાનો અહેવાલ માંગવામાં આવેલ છે. મેડમ, મહિલા આયોગ દ્વારા આવા કેસોમાં કેવા પ્રકારની કાર્યવાહી થતી હોય છે? મહિલાઓની પૂછપરછ થશે, આકાશ પટેલની પૂછપરછ થશે? સામાન્ય રીતે જ્યારે મહિલાઓ ઉપર કોઈ પણ આવા જ્યારે બનાવો બનતા હોય છે ત્યારે આવા કિસ્સામાં પ્રાથમિક રીતે અમે પ્રાથમિક તપાસ અહેવાલ પોલીસનો માગીએ છીએ અને પછી તપાસ અહેવાલ મળ્યા પછી આગળની રણનીતિ નક્કી કરવામાં આવતી હોય છે. આતા રાજ્યના મહિલા આયોગના સભ્ય સચિવ વીણાબેન પટેલ, એમનું સ્પષ્ટપણે કહેવું છે કે અમને ટીવી માધ્યમથી ખ્યાલ આવ્યો છે કે આ સમગ્ર ઘટના બની છે, અત્યારે અમે વડોદરા પોલીસ કમિશનર પાસે રિપોર્ટ માંગ્યો છે, રિપોર્ટ આવ્યા બાદ જે કોઈ પણ જવાબદાર છે એની સામે પગલાં ભરવામાં આવશે. કેમેરામેન